ગુજરાતના 15 જિલ્લાના 1000થી વધુ ગામોમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે. જ્યારે પશુઓમાં લંપી સ્કિન ડિસીઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ગુજરાતમાં લંપી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 જિલ્લાના 1000થી વધુ ગામોમાં 1000થી વધુ પશુઓના મોત થઈ ચૂક્યા છે. 40000થી વધુ પશુઓ સંક્રમિત થયા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ અસર કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેખાય છે. એકલા કચ્છ જિલ્લામાં જ 800થી વધુ પશુઓના મોત નિપજ્યા છે. લંપી વાયરસને અટકાવવા માટે સરકાર હરકતમાં આવી ગઈ છે અને પશુઓનું રસીકરણ ઝડપી બનાવાયું છે. ત્યારે આ અંગે ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુઓમાં લંપી સ્કિન ડિઝીઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી છે. તેમજ અત્યાર સુધીમાં 40,222 જેટલા 1,099 ગામોમાં અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી છે. 2.94 લાખથી વધુ પશુઓના રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 152 પશુ ચિકિત્સા અધિકારીઓએ 15 જિલ્લામાં 438 પશુધન નિરીક્ષકો સાથે સારવાર કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, આર4યુ ન્યૂઝ.